મિત્રો, ધોરણ ત્રણ વિષય ગુજરાતી, પાઠ એક, સિંહ અને ઉંદર. એક મોટું જંગલ હતું. જંગલ એટલે કે વન. તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી, તેથી સિંહની ઊંઘ બગડી. સિંહે પંજો ઉગામ્યો. પંજો એટલે કે હાથ. એનો હાથ ઉગામ્યો એટલે માર્યો. ઉંદર કંપી ગયો. કંપી ગયો એટલે ધ્રુજી ગયો. ઉંદર ડરી ગયો બહુ જ. ઉંદર બોલ્યો, મને માફ કરો. તેને વિનંતી કરતાં કહ્યું, વિનંતી એટલે આજીજી, વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. ઉપકાર એટલે ભલાઈ. અણીના વખતે મદદ માટે આવીશ. અણીના વખતે એટલે કે મુશ્કેલીના સમયે હું મદદ માટે આવીશ. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો અને બોલ્યો, પામર ઉંદર, તું મને શી મદદ કરીશ? પામર એટલે તુચ્છ ઉંદર, તું મને શી મદદ કરીશ? ભાગ અહીંથી જવા દઉં છું. થોડો વખત થયો ને સિંહ જાળમાં ફસાયો. તે બરાડા પાડવા લાગ્યો. બરાડા એટલે કે બૂમો પાડવા લાગ્યું. ઉંદરે એ સિંહના બરાડા સાંભળ્યા. તે સિંહની મદદ માટે દોડી આવ્યો. ઉંદરે ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. સિંહ ઝાડમાંથી છૂટો થયો. સિંહે આભાર સાથે બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ આભાર. આપણે બાળ મિત્રો શબ્દ સમજૂતી જોઈશું, જેમાં જંગલ એટલે કે વન, શરીર એટલે તન અને ડીલ, કંપી ગયો એટલે ધ્રુજી ગયો, ડરી ગયો, વિનંતી એટલે આજીજી, ઉપકાર એટલે ભલાઈ, મદદ એટલે સહાય, પામર એટલે તુચ્છ, બરાડા એટલે બૂમ, મિત્ર એટલે દોસ્ત, ભાઈબંધ. હવે આપણે રૂઢિપ્રયોગો જોઈશું, જેમાં નંબર એક, બરાડા પાડવા એટલે બૂમાબૂમ કરવી, અને નંબર બે, અણીના વખતે એટલે મુશ્કેલીના સમયે.